4 ડિસેમ્બર 2019 ના દિવસે ગુજરાત સરકારે અનાઉન્સ કર્યું કે હવે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવું મરજિયાત થઈ જશે. એનો મતલબ, તમે હેલ્મેટ નહીં પહેરી હોય ને આ બંને ક્ષેત્રોમાં તો તમને ટ્રાફિકનો દંડ નહીં થાય. એ સાંભળીને જેટલા લોકોએ પોતાની હેલ્મેટ અડધા ભાવે વેચી દીધી હોય ને એ લોકોએ પોણા ભાવે પાછી ખરીદવી પડશે, કારણ કે હેલ્મેટનો કાયદો કાઢી નથી નાખ્યો, એ ફક્ત સ્થગિત કરવામાં આવ્યો છે. ને આ વાતની જો પૂરેપૂરી તમારે માહિતી જોઈતી હોય ને તો ધ્યાનથી સાંભળજો, હું તમને એક વાત કહું. આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે, અને એ સંદર્ભમાં CSM નો જવાબ ભવિષ્યમાં આપશે. એક વાત કહું, આપનું સ્વાગત છે, મારું નામ છે ગુંજ ઠક્કર, અને હેલ્મેટનો કાયદો કાઢી નથી નાખ્યો, ફક્ત સ્થગિત કરવામાં આવ્યો છે. હવે આપણા સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ આવું કહેવું કેમ પડ્યું એના માટે મારે તમને આખી વાત જણાવવી પડશે. તો સૌથી પહેલાં હું તમને જણાવીશ કે 10 ઓગસ્ટ 2019 દિવસે આપણા પ્રેસિડેન્ટ શ્રીએ, રાષ્ટ્રપતિ શ્રીએ મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટ 2019 પોતાની મંજૂરી આપી દીધી, જેમાં ટ્રાફિકના દંડ વધારવાની વાત હતી. એટલે ટ્રાફિકના દંડ વધે એટલે હેલ્મેટમાં જે પહેલાં 100 રૂપિયાનો દંડ લાગતો હતો એ તમે જો અગર હેલ્મેટ નથી પહેરી તો 1000 રૂપિયાનો દંડ લાગશે, એવું મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટમાં કીધું હતું. પછી સપ્ટેમ્બર 2019 ગુજરાત સરકારે જાહેરાત કરી કે 15 ઓક્ટોબર 2019 ગુજરાતમાં મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટ 2019 લાગુ પડશે. પણ એમણે રાહતના સમાચાર એ આપ્યા હતા કે એમણે ઘણા બધા દંડ ઓછા કરી દીધા હતા. એટલે જે મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટમાં 1000 રૂપિયાનો દંડની વાત કરી હતી હેલ્મેટ ના પહેરી હોય તો, એ એમણે ઓછા કરીને 500 રૂપિયાનો દંડ જાહેર કર્યું હતું. આ એક વખત જાહેરાત થઈને એટલે બધે અલગ અલગ જગ્યાએથી વિરોધ થવા લાગ્યા. સૌથી પહેલાં તો ટ્રાફિકના દંડ વધી ગયા બધી વસ્તુઓના, એટલે વિરોધ તો થવાનો જ છે. એમાં બી હેલ્મેટના કાયદાને લઈને બધાએ બહુ બધા વિરોધ કર્યા. ઘણાએ કીધું કે યાર, અમારે એક જગ્યાથી બીજી જગ્યાએ અગર નાના અંતરમાં જવું હોય તો પણ અમારે ઈમેમો ઘરે આવી જાય છે. બીજી જગ્યાએ એવું લોકોએ કીધું કે યાર, હેલ્મેટ અમારી, માથું અમારું, સેફ્ટી અમારી, તો દંડ અમે સરકારને કેમ આપીએ. આ બધા વિરોધને લઈને 4 ડિસેમ્બર 2019 દિવસે, એટલે મોટર વ્હીકલ અમેન્ડમેન્ટ એક્ટ ગુજરાતમાં લાગુ થયો એના આશરે 1.5 મહિના પછી, RC ફાળદુ, જે આપણા ગુજરાતના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર છે, એમણે એવું અનાઉન્સ કર્યું કે નગરપાલિકા અને મહાનગરપાલિકાના જેટલા પણ એરિયાઝ છે એમાં હેલ્મેટ પહેરવું મરજિયાત થઈ જશે. એટલે તમે તમારી મરજીથી હેલ્મેટ પહેરી શકશો, તમને ટ્રાફિકનો કોઈ પણ દંડ નહીં લાગે. હેલ્મેટ હજી પણ ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ કમ્પલસરી છે તો સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે અને પંચાયત માર્ગોમાં હેલ્મેટ હજી પણ કમ્પલસરી છે. આ જાહેરાત થઈ એટલે ગુજરાતની જનતાએ આ જાહેરાતને બહુ જ સારી રીતે વેલકમ કરી અને બધા ખૂબ જ ખુશ થયા. પણ આ જાહેરાત થઈને એના બરાબર 14 દિવસની અંદર, એટલે 18 ડિસેમ્બર 2019 દિવસે રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ જે છે સુપ્રીમ કોર્ટનો, આપણા દેશનું ઉચ્ચતમ ન્યાયાલય જે કહેવાય, એ સુપ્રીમ કોર્ટના રોડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ગુજરાત સરકારને એક ઓર્ડર આપ્યો અને એમાં એમણે એવું કીધું કે તમે શું જોતા હેલ્મેટનો કાયદો કાઢી રાખ્યો, લોકોની સેફ્ટીની જવાબદારી હવે કોણ લેશે. આ એમણે પૂછ્યું છે ગુજરાત સરકારને. ગુજરાત સરકારે હજુ સુધી જવાબ આપવાનો તો બાકી છે, પણ એટલે જ કદાચ આપણા સીએમ શ્રી વિજયભાઈ રૂપાણીએ આવો જવાબ આપ્યો, આવું ઇન્ટરવ્યૂ આપ્યું કે આ હેલ્મેટનો કાયદો ફક્ત સ્થગિત કર્યો હતો, પોસ્ટપોન કર્યો હતો, એટલે લાગુ કરવામાં હજુ એને વાર છે, પણ હજુ કાઢી નાખ્યો નથી આ કાયદો. આપણે કોઈ કાયદો કાઢી નાખતા નથી, સ્થગિત કર્યો છે. આશા રાખું છું આ વાત સાંભળીને તમે તમારી હેલ્મેટને સાચવીને ઠેકાણે મૂકી દેશો. અગર હેલ્મેટ છે તમારી જોડે તો હું તો એટલી જ સલાહ આપું છું કે તમે પહેરો ને હેલ્મેટ, થોડી સેફ્ટી વધારે મળશે તમને, તો ખોટું શું છે. અને તમને આદત બી પડી જશે ફ્યુચરમાં, જ્યારે પણ કાયદો કમ્પલસરી લાગુ થવાનો છે ત્યારની આદત આજથી પાડી દો. કાલ કરેશો આજ કર, અને કાલે લાઈક ના કરતા, કાલે શેર ના કરતા, એ પણ તમે અત્યારે જ કરી દો. અને બધા જ ન્યૂઝ માટે VTVગુજરાતી.com જોતા રહેજો.